નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો સ્વાગત છે મારા બધા દર્શકો તેમજ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડીયો લેશનમાં. મારી ચેનલ ઉપર હું છું આપનો મિત્ર, આપનો હમસફર, આપનો ટીચર દેવ સરદેવ. મિત્રો, હમણાં આપણે ધોરણ 12 ગુજરાત બોર્ડના ધોરણ 12ના કોમર્સના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે જે સપ્લિમેન્ટરીની સિરીઝ ચાલુ કરી છે, એ સપ્લિમેન્ટરી જે લેપવિંગ આવે છે તો એના થોડાક જે રીડ્સ છે, અને ફૂલ રીડ તો નથી કરતા આપણે, પણ એના જે સિલેક્ટેડ એક્સટ્રેક્ટ્સ છે, પેરેગ્રાફ્સ છે, તેને આપણે અહીંયા સમજીએ છીએ. તેના ક્વેશ્ચન આન્સરને પણ સમજીએ છીએ, જેથી કરીને વિદ્યાર્થીઓને એક્ઝામમાં હેલ્પ મળી રહે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લેપિંગ રીડ 6 આઈ મિસ યુ મધર જેનો એક પેરેગ્રાફ આપણે લાસ્ટ વિડીયોમાં અભ્યાસ કરેલો, એનો આજે સેકન્ડ પેરેગ્રાફ આપણે અહીંયા શીખવાના છીએ. મિત્રો જુઓ, અહીંયા ટાઇટલ બહુ સરસ મજાનું છે. આઈ મિસ યુ મધર એવું કહે છે, ભાઈ માં કોને યાદ ના આવે ને? માં તો માં છે, માં તો બધાને યાદ આવે છે. અને ભાઈ મિત્રો, એક હકીકતની વાત એ પણ છે કે જેને આપણે ખૂબ ચાહતા હોઈએ છીએ ને, એ જ્યારે આપણી પાસે હોય છે ત્યારે આપણે એની એટલી કદર નથી કરી શકતા, પણ જ્યારે આપણને છોડીને સદાને માટે જતા રહે છે ત્યાર પછી એ વ્યક્તિ આપણને ખૂબ જ યાદ આવે છે. અને માં પાત્ર તો એક એવું છે કે દુનિયાને કોઈ પણ બીજા સંબંધો કે કોઈ પણ બીજી વસ્તુઓ કે સુખ સગવડો છે એ માની કમીને ક્યારેય પૂરી નથી કરી શકતા. તો અહીંયા રાઇટર પણ પોતાની માતાનું જે મૃત્યુ થાય છે ત્યાર પછી પોતાની માતાને ખૂબ જ મિસ કરે છે, એટલે ટાઇટલ આપ્યું છે કે આઈ મિસ યુ મધર. તો એક પેરેગ્રાફ આપણે એનો કરેલો છે, વધારે સમય નથી લેતો મિત્રો તમારો, અને ચાલો આપણે સેકન્ડ પેરેગ્રાફની શરૂઆત કરીએ. હવે રાઇટરને એની માતા એની સ્મૃતિમાં તો છે, એની મેમરીઝમાં તો છે, પણ રાઇટરના જે માતા હોય છે તેણે પોતાની એક પર્સનલ ડાયરી લખેલી હોય છે, અને એ પોતાની પણ આવી જ એક પર્સનલ ડાયરી લખતા હોય છે. તો એ જે પર્સનલ ડાયરીના થોડાક એક્સટ્રેક્ટ્સ છે, પેરેગ્રાફ્સ છે, અહીંયા આપેલા છે, થોડીક નોટ્સ આપેલી છે. તો ચાલો શરૂઆત કરીએ આજનું આ વિડીયો લેશન. રીડ છે આઈ મિસ યુ મધર, અને એનો સેકન્ડ પેરેગ્રાફ છે ફ્રોમ માય નોટ્સ. રાઇટર કહે છે કે જે મારી નોટ્સ છે, જે મારી પર્સનલ ડાયરી છે, તેમાંનું January 21, 1985 એ દિવસે મેં જે કંઈ નોટ્સ લખેલી હતી તેમાંથી આ આપેલું છે. શું કહે છે જુઓ, માય મધર કન્ટિન્યુઝ ટુ અમેઝ મી. માય મધર એટલે કે મારી માતા, કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, અમેઝ એટલે કોઈને આશ્ચર્ય પમાડવું, કોઈને આશ્ચર્યચકિત કરવું. મારી માતા જે છે એ મને સતત વિસ્મય પમાડતી રહે છે, આશ્ચર્ય આપતી રહે છે. ડિસ્પાઇટ મિત્રો આ એક કોન્ટ્રાસ્ટિંગ વર્ડ છે. શું છે? કોન્ટ્રાસ્ટ બતાવતો શબ્દ છે. ડિસ્પાઇટ એટલે તેમ છતાં પણ. Despite what is happening to her body, જો રાઇટરના માતા છે, બીમાર છે, હોસ્પિટલાઇઝેશન થયું છે, એને કેન્સર થયું છે, એ આપણે લાસ્ટ વિડીયો જે લેક્ચર હતું, વિડીયો લેશન, એમાં આપણે શીખી ગયા છીએ, તો એ આપણને ખબર છે અત્યારે. Despite what is happening to her body, તેના શરીરની સાથે જે કંઈ થઈ રહ્યું છે તે છતાં પણ સી કન્ટિન્યુઅસ ટુ એપ્રિસિએટ, તે સતત કન્ટિન્યુ રાખે છે, ચાલુ રાખે છે. એપ્રિસિએટ
એપ્રિશિએટ એટલે પ્રશંસા કરવી થાય, કદર કરવું થાય, વખાણવું થાય. કોને એ એપ્રિશિએટ કરતા રહે છે? તો કે નેચર, કુદરતને એ પ્રશંસા કરતા રહે છે. ઇન ધ સ્મોલ બીટ્સ ઓફ લાઈફ, સ્મોલ બીટ્સ એટલે નાની નાની વાતો, અને જીવનની જે નાની નાની વાતો છે તેની તે સતત પ્રશંસા કરતા રહે છે. હર રૂમ નંબર, મારી માતા જે હોસ્પિટલમાં દાખલ થયેલા હતા તેનો રૂમ નંબર હતો 235. હર રૂમ નંબર 235 એઝ એ લાર્જ વિન્ડો. તેનો જે રૂમ નંબર છે તેમાં એક લાર્જ વિન્ડો છે, લાર્જ એટલે મોટું અને વિન્ડો એટલે બારી, તેમાં એક મોટી બારી છે. સી એન્જોયસ, તો મારી માતા છે એ આનંદ માણે છે. સી એન્જોયસ, તે આનંદ માણે છે. કેનો આનંદ માણે છે? વોચિંગ, જોવાનો આનંદ માણે છે. કોને જોવાનો? બર્ડ્સ, પક્ષીઓ. બિઝીલી ફ્લાઇંગ આઉટસાઇડ, પોતાની મસ્તીમાં ઉડતા પક્ષીઓને જોવાનો તે આનંદ માણે છે. તે હોસ્પિટલમાં દાખલ છે, પથારીમાં છે, એક મોટી બારી છે, બારી ખુલે તો બહારથી બહારનું જે હોય છે દ્રશ્ય આપણને દેખાય, તો બહારની તરફ પક્ષીઓ પોતાની મસ્તીમાં જે ઉડતા હોય છે એ જોવાનો મારી માતા આનંદ માણે છે. આશા રાખું છું કે મિત્રો આ તમને સમજાતું હશે, જો કે સાવ ઇઝી છે. હર પેઇન, શું કહે છે રાઇટર આગળ? કે હર પેઇન, એની માતા છે મરણ પથારીએ પડ્યા છે. ઇઝ ઓસમ, ઓસમ એટલે જો અહીંયા બ્રેકેટમાં મિનિંગ આપ્યો છે. સિવિયર, સિવિયર એટલે ગંભીર, તીવ્ર. મારી માતાની જે શારીરિક પીડા છે, દર્દ છે, એ ખૂબ જ ગંભીર છે, તીવ્ર છે. કેટલી તીવ્રતા છે એના દર્દમાં? તો કે સી કેન નો લોંગર સીટઅપ, સીટઅપ એટલે બેસવું. તે વધારે વખત બેસી પણ શકતા નથી, એટલે કે અત્યારે એની પોઝિશન એવી છે કે તે બેસી પણ શકતા નથી. ટુડે, આજે, આજે એટલે કઈ તારીખ? જો અહીંયા ઉપર તારીખ આપેલી છે 21 જાન્યુઆરી 1985. ટુડે ઇઝ હર ગ્રાન્ડસન્સ બર્થડે, આજે તેનો જે ગ્રાન્ડસન છે, ગ્રાન્ડસન એટલે પૌત્ર, હવે પૌત્ર બંનેને કહેવાય, દીકરીના દીકરાને પૌત્ર કહેવાય અને દીકરાના દીકરાને પણ પૌત્ર કહેવાય. ટુડે, આજે, હર ઇઝ હર ગ્રાન્ડસન્સ બર્થડે, આજે એના પૌત્રનો જન્મદિવસ છે. એન્ડ સમહાવ, અને કોઈ પણ રીતે, સી મેનેજ્ડ, તે સફળ થયા. મેનેજ એટલે સંભાળ લેવી થાય, વ્યવસ્થા કરવી થાય. પણ મિત્રો આ એક વર્ડ એવો છે કે એનો ઉપયોગ, એનો અર્થ વાક્યની જરૂરિયાત મુજબ કરવાનો હોય છે. સમહાવ સી મેનેજ ટુ રાઇટ એ નોટ ટુ હિમ, અને કોઈ પણ રીતે તે, એટલે કે મારી માતા, તેને એટલે કે તેના પૌત્રને એક નોટ લખવામાં, એક લેટર લખવામાં સફળ થયા, એટલે કે કોઈ પણ રીતે તેણે એક એને લેટર લખ્યો. વન ડે, અને એક દિવસ એવો આવશે, આઈ વિલ ટેલ હિમ, હું તેને કહીશ. શું કહીશ? શેના વિશે કહીશ? ઓફ ધ અનઇમેજિનેબલ, બ્રેકેટમાં વર્ડ એનો મિનિંગ આપેલો જ છે, અકલ્પનીય. ઇમેજિન એટલે કલ્પના કરવી, ઇમેજિનેબલ તો કે કલ્પનીય, જેની કલ્પના કરી શકાય તેવું, અને અનઇમેજિનેબલ એટલે કે અકલ્પનીય. અમાઉન્ટ ઓફ એફર્ટ, એફર્ટ એટલે પ્રયત્ન. તો એક દિવસ એવો આવશે કે હું તેને કહીશ. શેના વિશે? તો કે અકલ્પનીય પ્રયત્ન. હિઝ ગ્રાન્ડ મધર પુટ, તેની જે દાદી છે કે નાની છે, તેણે આ પત્ર લખવામાં જે અકલ્પનીય એવો એફર્ટ, પ્રયત્ન કર્યો છે, પુટ ઇન ટુ રાઇટિંગ ધીસ નોટ,
આ લેટર લખવામાં તેની નાનીએ કે દાદીએ જે અકલ્પનીય પ્રયત્ન કર્યો છે તેના વિશે હું તેને એક દિવસ કહીશ. હવે જુઓ, શા માટે રાઇટર આવું કહે છે કે ભાઈ તબિયત ખૂબ જ ખરાબ છે, બેસી પણ નથી શકતા, તો લખવામાં તો કેટલી બધી તકલીફ પડે. તેમ છતાં આટલી બધી તકલીફો પછી પણ તેણે જે આ લેટર લખ્યો છે તો એના માટે એને ઘણો બધો પ્રયત્ન કરવો પડ્યો હશે. તો એ પ્રયત્ન વિશે એક દિવસ હું તેને આ બધું જણાવીશ. વન વોર્મ ડે ઇઝ ફેબ્રુઆરી, ત્યાંથી રાઇટર આગળ લખે છે. વન વોર્મ ડે, વોર્મ એટલે હુંફાળું, ફેબ્રુઆરીનો એક હુંફાળો દિવસ છે. આઈ ઓપન ધ વિન્ડો ઇન હર રૂમ, આઈ ઓપન્ડ, મેં ખોલ્યું ધ વિન્ડો, બારી ખોલી. ઇન હર રૂમ, તેના રૂમની મેં બારીને ખોલી, અને જેવી બારી ખુલે ધ સોફ્ટ સ્કેન્ટેડ એર, સોફ્ટ એટલે નાજુક, હળવું, ધીમું, સ્કેન્ટેડ એટલે સુગંધિત, એર એટલે હવા, સ્પિલ્ડ ઇન, અને જેવી મેં બારી ખોલી કે એકદમ સોફ્ટ અને સુગંધિત હવા રૂમની અંદર ભરાઈ ગઈ. માય મધર ઓપન્ડ હર આઈસ, મારી માતાએ તેની આંખો ખોલી. એન્ડ આસ્ક્ડ, અને પૂછ્યું, ઇઝ ધ ગ્રાસ બિગિનિંગ ટુ ગ્રો, શું ઘાસ ઉગવા લાગ્યું છે. જુઓ, ઘાસની, વનસ્પતિ, ફૂલોની, વૃક્ષોની, આ બધી માટીની, આ બધી સુગંધો છે મિત્રો, હે ને. અને એ તો જે નેચરની ખૂબ જ નજીક હોય ને એને તરત આવો બધો અહેસાસ થાય. તો જેવી બારી ખુલી કે એક સુગંધિત હવા રૂમની અંદર આવી તો તરત જ મારી માતાએ મને પૂછ્યું કે શું ઘાસ ઉગવા લાગ્યું છે. આવું બધું જ્યારે પૂછે છે તો હવે રાઇટરને આ બધું યાદ આવે છે. આઈ ક્લોઝડ માય આઈસ, મેં મારી આંખો બંધ કરી દીધી. એન્ડ સ્ટ્રીમ ઓફ મેમરી રેન અક્રોસ, સ્ટ્રીમ એટલે પ્રવાહ, મેમરી એટલે યાદ, રેન અક્રોસ એટલે વહેવા લાગવું. કારણ કે અહીંયા પ્રવાહની વાત છે, તો રન એટલે તો દોડવું થાય, તો યાદોનો પ્રવાહ દોડવા લાગ્યો એમ તો આપણે કહી ના શકીએ. તો મારા મનની અંદર સ્મૃતિઓનો, યાદોનો પ્રવાહ વહેવા લાગ્યો. ખૂબ જ ગંભીર સિરિયસ લેસન છે મિત્રો, એ તો આપ તમે જો સમય મળે તો જેને મિત્રો આ યુનિટને પૂરું વાંચો, તમને બહુ મજા આવશે, આમાં ખરેખર બહુ મજા આવશે. અત્યારે તો શું છે, આપણે માત્ર એક્ઝામ ઓરિએન્ટેડ જે ઇમ્પોર્ટન્ટ છે એવા પેરેગ્રાફ્સ લઈએ છીએ, પણ જો તમને સમય મળે તો આ યુનિટ તમે ફૂલ ચોક્કસ વાંચો મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, તો જુઓ આવો સરસ મજાનો આ પેરેગ્રાફ છે. હવે તેના થોડા જે પ્રશ્નો અહીંયા આપેલા છે એને પણ આપણે ડિસ્કસ કરી લઈએ. ફર્સ્ટ છે, વોટ વોઝ અમેઝિંગ અબાઉટ હિઝ મધર ફોર ધ રાઇટર, રાઇટર માટે તેની એવી કઈ વાત હતી કે જે રાઇટર માટે તેની માતાની કઈ વાત ખૂબ જ આશ્ચર્ય પમાડે એવી હતી. તો એનો આન્સર છે, જો કઈ વાત હતી તો કે ઇરિસ્પેક્ટિવ ટુ હર હેલ્થ, ઇરિસ્પેક્ટિવ, જેની સાથે કોઈ લેવા દેવા ન રાખીએ, ટુ હર હેલ્થ, પોતાની ના દુરસ્ત તબિયત હોવા છતાં પણ સી કન્ટિન્યુ ટુ એપ્રિશિએટ નેચર, તે કુદરતની કદર કરતી રહી. એન્ડ સ્મોલ બિટ્સ ઓફ લાઈફ, તબિયત ખરાબ હોવા છતાં પણ રાઇટરના માતા કુદરત અને જીવનની જે નાની નાની બાબતો છે તેની ખૂબ જ પ્રશંસા કરતા રહ્યા, તેની કદર કરતા રહ્યા. એન્ડ ધીસ વોઝ સરપ્રાઇઝિંગ ફોર ધ રાઇટર, અને આ વાત રાઇટર માટે ખૂબ જ આશ્ચર્ય પમાડે તેવી હતી. તબિયત સારી ન હોય તો માણસને શું છે કે પોતાનો જ વિચાર આવતો હોય કે ભાઈ હું આમાંથી ક્યારે હાજો થઈશ, ને ક્યારે હાજો થઈશ કે નહીં થાવ, હું પાછો હાલતો ચાલતો થઈશ કે નહીં,
પણ એવું કાંઈ નહીં, તબિયત ખરાબ છે, એને બીજા કોઈ નેગેટિવ વિચાર નથી આવતા રાઇટરના મધરને, બસ એ તો એની મસ્તીમાં લીન છે, જીવનની નાની નાની જે બાબતો છે તેનો એ આનંદ માણે છે, કુદરતનો આનંદ માણે છે. તો રાઇટરને આ બાબતે જ આશ્ચર્ય થાય છે કે ભાઈ આટલી બધી તબિયત ખરાબ હોવા છતાં પણ વ્યક્તિ પોતાની જાતને આટલું મેન્ટલી બેલેન્સ્ડ કેવી રીતે રાખી શકે, તો એ વાત રાઇટર માટે આશ્ચર્ય પમાડે તેવી હતી. સેકન્ડ છે, વોટ ડીડ ધ રાઇટર્સ મધર ડુ ઇવન ઇફ સી કુડન્ટ સીટ અપ લોંગર. ઇવન ઇફ, જો આ ઇવન ઇફ છે એ પણ એક કોન્ટ્રાસ્ટિંગ બતાવતું કનેક્ટર છે, વિરોધાભાસ દર્શક એક સંયોજક છે. વોટ ડીડ ધ રાઇટર્સ મધર ડુ, રાઇટરના મધરે શું કર્યું? ઇવન ઇફ સી કુડન્ટ સીટ અપ લોંગર, તે વધારે લાંબો સમય બેસી પણ નહોતા શકતા, તેમ છતાં રાઇટરના મધરે શું કર્યું? તો આપણને ખબર છે શું કર્યું છે, લેટર લખ્યો છે, હે ને? તો જુઓ, જે રીતને પ્રશ્ન પૂછ્યો છે એ જ રીતનો આપણે જવાબ દેવાનો છે. શું આપ્યો છે અહીં આન્સર? ઇવન ઇફ ધ રાઇટર્સ મધર કુડન્ટ સીટ અપ લોંગર, રાઇટરના મધર વધુ બેસી પણ નહોતા શકતા, તેમ છતાં પણ સમ હાવ કોઈ પણ રીતે સી મેનેજ ટુ રાઇટ એ નોટ ટુ હર ગ્રાન્ડસન, તેમ છતાં પણ તેણીએ કોઈ પણ રીતે તેનો જે પૌત્ર છે તેને લેટર લખવામાં, એક પત્ર લખવામાં એ સફળ થયા, અથવા તો કોઈ પણ રીતે તેણે એક પત્ર લખ્યો. થર્ડ ક્વેશ્ચન છે, વોટ વિલ ધ રાઇટર ટેલ હિઝ મધર્સ ગ્રાન્ડસન વન ડે, એક દિવસ રાઇટર તેની માતાનો જે ગ્રાન્ડસન છે, તેનો પૌત્ર છે, તેને શું કહેશે? તો એ પણ આપણે વાંચ્યું હમણાં જ કે એક દિવસ રાઇટર છે એની જે માતાનો ગ્રાન્ડસન છે તેને શું કહેશે? તો કે જે તેની દાદીએ કે નાનીએ આ પત્ર લખવામાં જે અસહ્ય પ્રયત્ન કર્યો છે, અકલ્પનીય પ્રયત્ન કર્યો છે, તેના વિશે કહેશે. બસ, તો આન્સર એ જ આપણે લખવાનો છે કે વન ડે ધ રાઇટર વિલ ટેલ હિઝ મધર્સ ગ્રાન્ડસન અબાઉટ ધ અનઇમેજિનેબલ અમાઉન્ટ ઓફ એફર્ટ હિઝ ગ્રાન્ડ મધર પુટ ઇન ટુ રાઇટિંગ ધ નોટ ઓન હિઝ બર્થડે. એક દિવસ રાઇટર વિલ ટેલ, લેખક કહેશે, હિઝ મધર્સ ગ્રાન્ડસન, તેની માતાના પૌત્રને કહેશે, અબાઉટ ના વિશે કહેશે, ધ અનઇમેજિનેબલ અમાઉન્ટ ઓફ એફર્ટ, અકલ્પનીય પ્રયત્ન, હિઝ ગ્રાન્ડ મધર પુટ, તેની દાદી કે નાનીએ જે પ્રયત્ન કર્યો છે, ઇન ટુ રાઇટિંગ ધ નોટ ઓન હિઝ બર્થડે, તેના જન્મદિવસ પર તેની દાદી કે નાનીએ તેને આ પત્ર લખવામાં જે અકલ્પનીય પ્રયત્ન કર્યો છે તેના વિશે રાઇટર જણાવશે અથવા તો કહેશે. નેક્સ્ટ છે, વોટ હેપન વેન ધ રાઇટર ઓપન ધ વિન્ડો, લેખકે જ્યારે બારી ખોલી ત્યારે શું થયું? તો એ પણ આપણને હવે ખબર છે. વેન ધ રાઇટર ઓપન ધ વિન્ડો, જ્યારે લેખકે બારી ખોલી, ધ સોફ્ટ સ્કેન્ટેડ એર સ્પિલ્ડ ઇન, ત્યારે એકદમ ધીમી સુગંધિત હવા રૂમની અંદર પ્રવેશી, એન્ડ ધ રાઇટર્સ મધર, અને લેખકના જે માતા છે, ફેલ્ટ અ લિટલ રિલેક્સ્ડ, તેને થોડીક રાહતનો અહેસાસ થયો. એન્ધ લાસ્ટ છે, ધ વર્ડ્સ સ્ટ્રીમ ઓફ મેમરી રેન એક્રોસ મીન્સ, સ્મૃતિનો પ્રવાહ મારા મનમાં વહ્યો, એનો અર્થ શું થાય? તો અહીંયા ઓપ્શન આપ્યા છે, ફરગેટ એવરીથિંગ, બધું ભૂલી જવું, રિકોલ્ડ મેની થિંગ્સ, ઘણી બધી બાબતો યાદ આવવી કે વાતો યાદ આવવી, એન્ડ સ્ટાર્ટેડ લૂઝિંગ મેમરી, અને સ્મૃતિ ખોવાઈ જવી. તો શું થાય? ચલો, આ તો સાવ ઇઝી છે. યસ, તો આનો ઓપ્શન આવશે બી, રિકોલ્ડ મેની થિંગ્સ, ઘણી બધી વાતો યાદ આવવી. જો
તો મિત્રો, આપણે આજે બીજો પેરેગ્રાફ આનો કર્યો છે. આપણો રીડ છે 6, એનું ટાઇટલ છે આઈ મિસ યુ મધર. તો આજના વિડીયોમાં આપણે અહીંયા અટકીએ છીએ મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં આ જ રીડનું જે થર્ડ પેરેગ્રાફ છે એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દૃષ્ટિએ પણ, અને કદાચ માની લો કે એક્ઝામમાંથી આનો કોઈ પેરેગ્રાફ નથી આવતો, કારણ કે ઘણા બધા યુનિટ્સ છે, કોઈ પણ એક તમને પૂછાશે આ નથી આવતું, તો પણ મિત્રો પર્સનલ સેટિસ્ફેક્શન માટે આ રીડ ખૂબ જ સરસ છે. એકદમ આપણને ઇમોશનલ કરી દે એવું છે, સેન્સિટિવ છે. તો એમ પણ આ ખૂબ જ અગત્યનું છે, સમજવા જેવું છે, વાંચવા જેવું છે. તો અત્યારે આપણે અહીંયા અટકીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેશનમાં મળીશું ત્યારે આ જ રીતનું, એટલે કે આઈ મિસ યુ મધરનું જે થર્ડ પેરેગ્રાફ છે તેનો આપણે અભ્યાસ કરીશું અને તેના ક્વેશ્ચન આન્સરને પણ ડિસ્કસ કરીશું. તો ઓકે ફ્રેન્ડ્સ, મળીશું હવે નેક્સ્ટ વિડીયો લેશનમાં. ટિલ ધેન ટેક કેર, સ્ટડી વેલ, થેન્ક યુ એન્ડ બાય.